આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું બિરીન. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સરકારે જાહેર કરેલા પ્રશ્નોના ઠરાવ કરવા બાબતે જ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નોને લઈ શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ તથા નાણાં વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં જ વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આ તમામ માંગણીઓ સ્વીકારવી હતી. આ અંગે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી છે, સત્તાવાર રીતે જાહેર પણ કરવામાં આવી હતી. તેમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ પ્રશ્નોના ઉકેલ અંગે જ ખાતરી પણ આપવામાં આવી હતી. ત્યારે આ ઠરાવ કરવા જ સ્વીકારવામાં આવ્યા હતા. ત્યારે ચૂંટણી બાદ શિક્ષણમંત્રીએ તમામ પરિપત્રો કરવાની ખાતરી આપી હતી. ગત એપ્રિલ માસમાં વિદ્યા સમીક્ષ કેન્દ્ર ખાતે શિક્ષણમંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને બોર્ડના અધ્યક્ષ એ જે શાહ અને સંબંધિત તમામ અધિકારીઓની હાજરીમાં જ એક સંકલન સમિતિ સમક્ષ મંત્રીએ પત્રકાર પરિષદમાં શાળાઓનું નવું સત્ર શરૂ થાય તે માટે તમામ ઠરાવ બહાર પાડવાની જાહેરાત કરી હતી. ત્રણ વખત જાહેરાત કરવામાં આવ્યા બાદ શાળા શરૂ થયા અને દોઢેક માસ થવા છતાં મોટાભાગની શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. પૂરતો સ્ટાફ ન હોવાના કારણે જ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડી રહી છે. તેના પડતર પ્રશ્નોનો નિકાલ વહેલી તકે કરવામાં આવે તેવી વિવિધ માંગોને લઈ આજરોજ દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઘણી શાળાઓમાં શિક્ષકો નથી, ક્લાર્ક નથી, પટાળા નથી, અનેક સમસ્યાઓ છે. શિક્ષણ સ્થગિત થઈ ગયું છે. શિક્ષકો વગર શાળાઓ ચાલી શકતી નથી. શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. સરકારશ્રીએ આ તમામ પ્રશ્નો નિકાલ કરવાની જાહેરાત કરી હતી કે એનો નિકાલ થઈ જશે, પરિપત્ર થઈ જશે, પણ આ દિવસ સુધી કોઈ પરિપત્ર થયો નથી. ન છૂટકે રાજ્ય શૈક્ષણિક સંઘની સંકલન સમિતિ દ્વારા આદેશ મુજબ આજરોજ દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લાના જે સંકલન સમિતિ છે એના તમામ ઘટકોએ આજે એક આવેદનપત્ર આવવાનું નક્કી કર્યું છે. અમારી માંગણીઓ સરકાર સ્વીકાર કરે, તાત્કાલ નિકાલ કરે, શિક્ષકો મૂકે, ક્લાર્ક મૂકે, પટાવા મૂકે, પૂરતો સ્ટાફ મૂકે, અમારી જે માંગણીઓ છે પૂરી કરે એ અમારી માંગણી છે. એ તો અમારે ન છૂટકે શૈક્ષણિક કાર્ય સ્થગિત કરવાની ફરજ પડશે અને આ કાર્ય ન થવાને કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. શિક્ષણનું પરિણામ ઓછું આવે છે અને દોષ અમને દેવામાં આવે છે કે શિક્ષકો જવાબદાર છે, સંચાલક જવાબદાર છે, પણ તમે પૂરા સ્ટાફ તો આપો એ અમારી સ્ટાફની માંગણી છે. એ સરકાર તાત્કાલિક પૂર્ણ કરે એ અમારી માંગણી છે. એ અમારી રજૂઆત છે અને સરકાર જલ્દી પૂરી કરે એવી એ રજૂઆત છે.